हेलो फ्रेंड्स, वेलकम बैक टू यस एकेडमी। हाउ आर यू डूइंग ऑल? तुमने ख्याल छे एसएमसी नेक्स्ट संडे छे अने जूनियर क्लार्क नी डेट छे ए फिक्स थई चुकी छे, दैट इज 9th ऑफ एप्रिल, अने त्यार बाद तलाटी पण छे। ओके, એટલે જે લોકો હજી સુધી આપણી યસ એકેડેમીમાં જોઈન ના થયા હોય, ચાહે કોઈ પણ કોર્સમાં, એસએમસીમાં આજે આપણે એક ઇંગ્લિશનું કોમ્પ્રિહેન્શન એડ કરવાના છીએ। જે લોકોને કોર્સ અવેલ કરવો હોય એમને આપણા કમેન્ટ બોક્સની અંદર નવીન સર નંબર આપેલો હશે તો આપણી જે ઓનલાઈન બેચ છે એની અંદર જોડાઈ શકે છે। ઓકે, ચલો હવે આજના કરંટ અફેર સેશન તરફ આગળ વધીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં આંતરરાષ્ટ્રીય આઈપી ઇન્ડેક્સ 2023 માં ભારતનો ક્રમ કેટલામો છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1B, એની અંદર આવા જે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વાળા જે કોન્સેપ્ટ છે, યા તો સાયન્સ રિલેટેડ યા તો કોઈ ઇનોવેશન રિલેટેડ છે ને, એ વસ્તુ બહુ પૂછાય। એટલા માટે પેલા વેલા તો જોઈએ આપણે કે આંતરરાષ્ટ્રીય ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ તો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, આમના દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવે। આમાં અત્યારે આ જે રિપોર્ટ બહાર પાડ્યો છે આની અંદર રાઈટ નાવ 55 કન્ટ્રીઝ છે, અને આ 55 કન્ટ્રીઝમાં ફર્સ્ટ રેન્ક ઓબ્વિયસલી જે લોકો બહાર પાડતા હોય એની જ કન્ટ્રીને પ્રાયોરિટી આપવાના છે યુએસએ, અને ઇન્ડિયાનો છે એ 42nd રેન્ક છે, 42nd રેન્ક। આપણા લાસ્ટ ટાઈમના પરફોર્મન્સ કરતા આ વખતે ઘણું બેટર પરફોર્મન્સ છે, અને એટલા માટે અપકમિંગ કોઈ પણ તમારી એક્ઝામ હશે, ચાહે જીપીએસસી માટે તો ખાસ ડીવાયએસઓ હોય એસટીઆઈ હોય, એમાં આ ક્વેશ્ચન હશે જ, જોવા મળશે। હવે આવી બધી વસ્તુની જરૂર કેમ પડે? તો ખાસ ખ્યાલ રાખજો, એક ટ્રીપ્સ એગ્રીમેન્ટ હતું, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રીપ્સ એગ્રીમેન્ટ। આ એગ્રીમેન્ટમાં એવી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો કે આપણે કોપીરાઇટ છે, પેટન્ટ્સ છે, પછી ટ્રેડ સિક્રેટ છે, આવી દરેકે દરેક વસ્તુ છે ને આનો આપણે સમાવેશ કરીએ। કેમ? તો તમે જુઓ છો અત્યારે જે પ્રમાણે સાયન્સ એન્ડ મેડિકલ જે પ્રોગ્રેસ કરી રહ્યું છે એ ખરેખર મેનકાઇન્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને જ્યારે કોઈ સાયન્ટિસ્ટ પોતાની એક આખી લાઈફ આપીને જ્યારે કોઈ ઇન્વેન્શન કરે ત્યારે એમને એ વસ્તુનો એક બેનિફિટ આપવા માટે આવી વસ્તુની શરૂઆત કરવામાં આવી। તો કોઈ પણ જે કઈ રાઇટ્સ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ની અંદર કોપીરાઇટ, પેટન્ટ, પછી ટ્રેડમાર્ક, આવી દરેક દરેક વસ્તુનો સમાવેશ થતો। કોપીરાઇટ કોના ઉપર? તો તમને ખ્યાલ હોય તો અમુક મ્યુઝિક હોય, સ્પેશિયલ મ્યુઝિક હોય એના ઉપર કોપીરાઇટ હોય, કોઈ સારી શેર શાયરી લખતા હોય એમણે પણ પોતાના લાઈફમાં એક વખત કોપીરાઇટ કરાવ્યો હશે। કેમ કે જે પોતાનું બનાવેલું જે કમ્પોઝિશન છે એના ઉપર કોઈ બીજા ક્લેમ ના કરે એના માટે, એટલે જ્યારે કોઈ ઓથર હોય, કોઈ મ્યુઝિક કમ્પોઝર હોય, કોઈ શેર શાયરી લખવા વાળા હોય, કોઈ પોએટ્રી લખવા વાળા હોય, આ બધા શું કરે, જ્યારે પોતાની જ્યારે પોતાનું ક્રિએશન જ્યારે કોઈ પબ્લિશરને આપે ને ત્યારે પબ્લિશર જે તમારી પાસેથી આ કોપીરાઇટનો એગ્રીમેન્ટ માંગે, એક 300 રૂપિયાનો સ્ટેમ્પેડ હોય એના ઉપર એક એનો એગ્રીમેન્ટ થાય અને એના ઉપર નોટરી લાગે,
એ તમારે તમારો ચાર્જ હોય એ તમારે બેર કરવાનો હોય ત્યારબાદ તમે પબ્લિશરને આપો અને જો ફર્સ્ટ ટાઈમ તમે તમારી વસ્તુ કોઈ પબ્લિશ કરતા હોય તો એનો ચાર્જ છે એ પબ્લિશર તમારી પાસેથી લે આ વસ્તુ ઘણાને ખ્યાલ નહીં હોય પણ આ મેં એક વખત ટ્રાય કરેલો અમુક ક્રિએશન્સ આપવા માટે ત્યારે અમને પ્રોસેસ થોડી ખબર પડી હતી તો કોપીરાઇટ એના ઉપર હોય પેટન્ટ્સ પેટન્ટ્સ કોઈ તમે ખાસ વસ્તુ કરતા હોય તો એના ઉપર પેટન્ટ્સ આવે જેમ કે કોઈ પીએચડી લેવલનું થીસિસ કરે છે કોઈ પોતાનો રિપોર્ટ બહાર પાડેલો છે કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એવી દરેક દરેક વસ્તુ ઉપર પેટન્ટ્સ બહાર પાડવામાં આવે પછી ટ્રેડ સિક્રેટ કોકાકોલા છે એનું એક ખાસ ટ્રેડ સિક્રેટ છે એ પોતાની જે રેસીપી છે એ ક્યારેય કોઈને શેર નથી કરતું ક્યારેય શેર નથી કરતું મેકડોનાલ્ડ છે એની જે ફ્રેન્ચ ફ્રાઈઝ બને છે એ ટ્રેડ સિક્રેટ છે એ ક્યારેય રિલીવ ના કરે કોઈ દિવસ નહીં કેમ કે એના ઉપર જ તેનો બિઝનેસ ચાલે છે કોકાકોલા કે મેકડી છે એની ફ્રેન્ચ ફ્રાઈઝ સ્પેશિયલ હોવાનું કારણ એનું એક સ્પેશિયલ મેકિંગ છે એના ઉપર જ એનો બિઝનેસ ચાલે છે એટલે એ વસ્તુ ક્યારેય એ તમને શેર ના કરે અને ટ્રેડમાર્ક કોઈ લોગો હોય એના ઉપર ટ્રેડમાર્ક હોય ફોર એક્ઝામ્પલ કોઈ પણ લોગો હોય એના ઉપર આવી રીતનું ટીએમ લખેલું હોય કોપીરાઇટ હોય તો આ રીતના સી હોય તો આ દરેક વસ્તુ છે એ શેના માટે છે તો કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ ઇનોવેટ કરે છે અથવા તો ઇન્વેન્શન કરે છે આ દરેક વસ્તુનું કન્ઝર્વેશન થાય એના માટે આ વસ્તુ કરવામાં આવે અને જે વિશ્વ સ્તરે જે સંસ્થા છે એ આ કામગીરી કરે છે દેટ ઇઝ વિપો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન આ ગ્લોબલ લેવલ ઉપર સંસ્થા છે કે જે દરેક વસ્તુનું કાર્ય જોવે છે તો જે લોકો પોતાનું આર્ટ ફોર્મ છે ને એ ક્યારેય જેવી તેવી રીતના કોઈ પણ જગ્યાએ પબ્લિશ ના કરે એક રિક્વેસ્ટ છે જો તમે ખુદને પોતાને એવું માનતા હોય કે તમારી અંદર આર્ટ છે અને એ આર્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ કે એવી કોઈ જગ્યાએ નેમ એન્ડ ફેમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ક્યારેય સ્પ્રેડ ના કરે એને કોઈ સારા પબ્લિશરને આપજો એમને પબ્લિશ કરવા દેજો ને ત્યારબાદ તમારે જે પબ્લિશ કરવું હોય એ પબ્લિશ કરી લો ઇન્ડિયાનો રેન્ક છે એ આ વખતે ઘણો સુધારમાં છે નહીં તો યુએસએ એ તો ઓલમોસ્ટ આ રેન્કમાં ટોપ જ હોય છે એટલા માટે એ ઘણી વખત કન્ટ્રીઝ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઉપર જ્યારે કોઈ પગલા નથી ભરતા ત્યારે એમના ઉપર એક પ્રાવધાન પણ લગાવે સેન્શન એમના ઉપર બેન લગાવે છે ઘણી વખત આપણી ઇન્ડિયન પ્રોડક્ટ છે એના ઉપર બેન લગાવેલા છે જેના કારણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ના લીધે અને ખાસ યાદ રાખજો આ રેન્કમાં યુએસએ ફર્સ્ટ હતું અને યુકે સેકન્ડ હતું ઓકે ચલો નેક્સ્ટ હાલમાં કયા શહેરમાં પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્ય અવલોકનનું આયોજન કરવામાં આવેલું છે તો કઈ જગ્યાએ આહવા ક્યાં આવ્યું આહવા તો ઓબ્વિયસલી ડાંગ જિલ્લો ડાંગ જિલ્લો છે ને ત્યાં BSI બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એની એક નેચરોપથી ડિપાર્ટમેન્ટ આવેલો છે કે જે લગભગ ગુજરાતમાં જેટલી જે ફોના સ્પીસીસ છે જેમ કે વનસ્પતિ માટેની અલગ અલગ જે પ્રજાતિ છે એના ઉપર રિસર્ચ કરે છે અને અહીંયા બોટનિકલ ગાર્ડન જોવા મળે છે આ ઉપરાંત અહીંયા માનવ પ્રકૃતિ સંસાધન ઉપર એક રિસર્ચ સેન્ટર આવેલું છે કે જે ખાસ કરીને ઓલ્ડેસ્ટ ટ્રાઇબલ એરા એન્ડ એવિડન્સ આના ઉપર એ લોકો કામ કરે છે એટલે ક્લાસ 3 માટે એક
ખાસ ક્વેશ્ચન પૂછાયેલો છે અને એના આધારે હવે જુનિયર ક્લાર્કમાં એમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્ય અવલોકન નું કઈ જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે તો ખાસ ખ્યાલ રાખજો ડાંગ ડાંગ જિલ્લો છે એ હવે બહુ ચર્ચામાં રહેશે કેમ કેમકે હવે આવે છે ફાગણ મહિનો અને ફાગણ મહિનામાં હોળી અને ડાંગ જિલ્લામાં થતું નૃત્ય એટલે ચાર અને એના પછી જ તે એક્ઝામ હશે જુનિયર ક્લાર્ક ની એટલે ડાંગ જિલ્લાની જીઓગ્રાફિકલ જેટલી કન્ડિશન છે એના વિશે ખાસ રિસર્ચ કરવા એના વિશે ખાસ જાણવા અને ચાળો નૃત્ય એને કલ્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી જાણી લે નેક્સ્ટ હાલમાં કયા રાજ્ય સરકાર દ્વારા યજ્ઞોત્રી રોપવે નિર્માણ માટે કરાર થયો છે જે પ્રમાણે ગિરનારમાં આપણે રોપવેની સુવિધા કરી છે એ પ્રમાણે હવે જેટલા જેટલા હિલી રીજન છે ત્યાં આ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે તો ઓબ્વિયસલી યમનોત્રી ગંગોત્રી યમનોત્રી આ બધું કઈ જગ્યાએ તો યુકે યુકે ફોર વોટ યુનાઇટેડ કિંગડમ નહીં આપણું ઇન્ડિયા વાળું યુકે ઉત્તરાખંડ આ યુકે ખાલી શોર્ટ નામ યાદ રાખવા માટે જયારે તમે ભારતનું ભૂગોળ ઇન્ડિયન જીઓગ્રાફી જયારે કરતા હોય નોટ્સ મેકિંગ કરતા હોય ત્યારે આવી રીતના આપણે જેમ ગુજરાતને જી જે એવું લખે એમ આને લખાય યુકે પણ પેલા વાળું યુકે નહીં આ આપણા વાળું યુકે એટલે ખાસ ખ્યાલ રાખજો ઉત્તરાખંડ અત્યારે ન્યૂઝમાં એટલા માટે છે કેમ કેમકે એને તે ગુજરાતની જેમ એન્ટી ચીટિંગ લો બનાવી રાઈટ એના કારણે ન્યૂઝમાં પ્લસ હજી ન્યૂઝમાં કેમ હતું આપણે થોડા દિવસ પહેલા જોયું હતું એમ્સ કયું એમ્સ ઋષિકેશ આમના દ્વારા એક મેડિસિન ડિલિવરી માટે ડ્રોનનો યુઝ કર્યો હતો ડ્રોનના યુટિલાઇઝેશનથી એમણે ફાસ્ટ મેડિસિન ડિલિવરી કઈ રીતના થઈ શકે એમનો એક ટ્રાયલ કરેલો હતો અને આમના સીએમ ખાસ યાદ રાખજો પુષ્કર ધામ એટલા માટે અત્યારે દરેક દરેક વસ્તુ ન્યૂઝમાં છે ખાસ એટલે ખાસ ખ્યાલ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ કોણે જીત્યો છે તો ખાસ આન્સર આનો વન એન્ડ ઓનલી વન આર 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 અત્યારે ઇન્ડિયામાં સિર્ફ ત્રણ ચીજે ચાલ રહી આર 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 એન્ટરટેનમેન્ટ 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 એમ આર 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 એન્ટરટેનમેન્ટ જ છે ને જ્યાં જુઓ ત્યાં અત્યારે ડિસ્ટ્રીબ્યુશન આર 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 નામે છે ફર્સ્ટ થિંગ કઈ હતી તો ગોલ્ડન ગ્લોબ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ એનું કયું સોંગ નાચો નાચો જેને આપણે હિન્દીમાં ખોટું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ નાચો નાચો એ વાળું નાટો નાટો છે નાચો નાચો નહીં એમને ફર્સ્ટ એવોર્ડ જીત્યો ત્યારબાદ દાદા સાહેબ ફાળકે એવોર્ડ બેસ્ટ ફિલ્મ માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ થોડા દિવસ પહેલા જ આપણે કરંટ અફેર્સમાં જોયું હતું એન્ડ અગેન એન્ટરટેનમેન્ટ 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 તો એમ આર 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 ત્રણ એવોર્ડ મળવાના જ છે ઓબ્વિયસલી ટ્રિપલ આર છે એટલે તો ત્રીજો કયો એવોર્ડ મળેલો છે તો એ છે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ નો કયો બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ ઓકે અને ખાસ ખ્યાલ રાખજો આમના જે મ્યુઝિશિયન છે કોણ છે તો આમના મ્યુઝિશિયન છે એ છે એસ એસ રાજામૌલી કે જેમણે બાહુબલીનું મ્યુઝિક બનાવ્યું હતું કે જેમણે આમનું પણ મ્યુઝિક બનાવ્યું છે અને હજી તો એવોર્ડ છે એની શરૂઆત છે હજી ઘણા એવોર્ડ્સ આગળ જઈને પણ જીતવાના છે અને આપણે લાસ્ટ ટાઈમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એની ઘણી વાત કરી હતી એટલે આર 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 અત્યારે જે રીસન્ટ ન્યૂઝમાં છે એનું કારણ ઘણું બધું છે
ચલો નેક્સ્ટ આ ક્વેશ્ચન જીપીએસસી 1 2 વાળા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે શું હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે તેલ અને ગેસ ક્ષેત્ર પર સમજોતા માટે કરાર થયો છે જ્યારે આવો કરાર થાય ત્યારે આપણે ક્વેશ્ચન ના આન્સર લેવા પડે કેમ તો તમને ખ્યાલ છે કોઈ પણ દેશ છે એનો બેઝ શું એનો આધાર શું તો ઓબ્વિયસલી ક્રૂડ ઓઇલ પછી એનર્જી મતલબ ઇલેક્ટ્રિસિટી પછી ઇન્ડસ્ટ્રી આ બધો જે એ બેઝ છે કેમ કે આના ઉપર જ તે દેશ છે ને એ ધીમે ધીમે વિકાસ કરતો હોય જે દેશના ક્રૂડ ઓઇલ લગભગ દરેક વસ્તુમાં જરૂર પડતી હોય ક્રૂડ ઓઇલ કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન આપણે જે જગ્યાએ અત્યારે લેટ્સ સે હું અત્યારે સુરતમાં છું અને મારા ઘરે અત્યારે જે કંઈ ખાવા પીવાનું બને છે તો કોઈ એક પ્લેસ ઉપરથી ખાવા પીવાનું લાવવામાં આવતું હોય જેમ કે શાક માર્કેટમાંથી જઈને શાક લાવવામાં આવતું હોય તો એ શાક છે એ બીજા કોઈ રાજ્ય અથવા તો કોઈ સુરત બહારથી નવસારી અથવા તો કોઈ જગ્યાથી આવતું હોય તો ત્યાં ટ્રાન્સપોર્ટેશન થતું હોય એના માટે ક્રૂડ ઓઇલ યુઝ થતું હોય ડીમાર્ટમાંથી તમે કોઈ ગ્રોસરી શોપ્સ લઈ આવતા હોય તો ગ્રોસરી તમે લઈ આવતા હોય પર મંથની તો એના માટે પણ ટ્રાન્સપોર્ટેશન થતું હોય યા તો રિલાયન્સ ફ્રેશમાં જઈને તમે ફ્રૂટ્સ લાવો છો તો એના માટે પણ ટ્રાન્સપોર્ટેશન ક્રૂડ ઓઇલ બધી જગ્યાએ આ વસ્તુ જરૂરી છે એના કારણે જો પેટ્રોલમાં ભાવ 1 રૂપિયાનો વધે ને તો તમારી દરેક આઈટમ છે એ પ્રપોર્શનલી એનો ભાવ વધારો થઈ જાય ચાહે ગ્રોસરી આઈટમ હોય કે ચાહે ટ્રાન્સપોર્ટેશન હોય કે ચાહે કોઈ પણ વસ્તુ હોય અને ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી કોઈ પણ વસ્તુમાં ઇલેક્ટ્રિસિટી કમ્પલસરી છે તમારો ઇન્ડસ્ટ્રી છે તમારું હોમ છે કે તમારું કોઈ પોતાનું બિઝનેસ છે કોઈ પણ વસ્તુ હોય એના ઉપર આ છે અને ઇન્ડસ્ટ્રી જે શહેરમાં આ વસ્તુ હોય એ શહેરનો વિકાસ સારો હોય જેમ કે અમારા અમરેલીમાં હવે ઇન્ડસ્ટ્રી છે ધીમે ધીમે બિલ્ડઅપ થવા લાગી છે શીતલ પોતાનું ધીમે ધીમે એસ્ટાબ્લિશમેન્ટ વધારી રહ્યું છે અને એક ખાલી જાફરાબાદ અને પીપાવાવને છોડીને અમરેલીનો કોઈ ગ્રોથ છે નહીં ટુ બી ઓનેસ્ટ અ ફેક્ટ છે એ જ પ્રમાણે ભાવનગર એક ખાલી ઘોઘા બંદરને છોડીને બીજું કંઈ છે નહીં એટલા માટે સુરતમાં આ બે ની જનતા વધારે જોવા મળે છે એક અમરેલી ને એક ભાવનગર તો જે કોઈ દેશમાં ગેસ તેલ આ વસ્તુનો સોર્સ મળતો હોય ને એટલે સમજી લેવાનું કે એનું ધીમે ધીમે ડેવલપમેન્ટ ઘણું સારું થવાનું છે કેમ કે આ છે એ રો મટીરિયલના ફોર્મમાં હોય હવે આને માઇન કરવું પડે માઇન કરીને ટ્રાન્સપોર્ટ કરવું પડે ટ્રાન્સપોર્ટ કરીને રિફાઇન કરવું પડે અને રિફાઇન કરીને એને અગેન ટ્રાન્સપોર્ટ કરવું પડે યા એનો યુટિલાઇઝેશન કરવું પડે ધીસ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ વન કન્ટ્રી નીડ્સ વેન દે ફાઇન્ડ કે આવું કંઈક આપણી પાસે જ છે તેલ એન્ડ ગેસ હવે આ જે કન્ટ્રી છે ને એનું નામ છે ગુઆના યા ગુએના તો આ દેશ છે એ લેટિન અમેરિકન દેશ છે લેટિન અમેરિકન એટલે કયા તો જે દક્ષિણ અમેરિકામાં છે જેટલા દેશો છે એ બધા લેટિન અમેરિકન દેશ છે ઉત્તર અમેરિકા છે એ ઘણો પ્રોસ્પરસ છે અને ગ્લોબલ સાઉથ પ્રમાણે જોઈએ ને તો ઇક્વેટર છે એનાથી જે સાઉથ ટુવર્ડ્સ છે ને એ બધા ગરીબ દેશો અને એનાથી ઉપરના છે લગભગ પ્રોસ્પરસ કન્ટ્રી છે તો અત્યારે ગુએનામાં આનો તેલ અને ગેસનો બિગેસ્ટ એટલે બિગેસ્ટ સોર્સ છે એ ફાઇન્ડ થયો છે અને જો આ વસ્તુ થશે ને તો સૌથી મોટો ખજાનો પ્રાપ્ત થયો છે હવે પ્રોબ્લેમ એવો છે કે એમની પાસે આ બહુ પુઅર કન્ટ્રીઝ છે ઓલમોસ્ટ બધી લેટિન અમેરિકન કન્ટ્રીઝ છે આફ્રિકન કન્ટ્રીઝ છે આ બધી એશિયન કન્ટ્રીઝ કરતા પણ ઘણી પુઅર છે હવે એમને યુએસ સાથે છે એ રિલેશન સારા નથી
અને ચાઇના છે એ તો એક્સપ્લોઇટેશન જ કરવાનું છે, તો અત્યારે ગ્લોબલ લીડરમાં કોણ? તો એમણે ખાસ ઇન્વાઇટ કર્યા છે આપણા ભારતને કે તમે આવો અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરો, અહીંયા માઇન કરો અને આ એરિયા છે આને ડેવલપ કરો. એટલા માટે હવે આપણે આ દેશ સાથે કરાર કરીશું કઈ બાબતના? આ દરેકે દરેક વસ્તુના પ્રોસેસ, દરેક દરેક પ્રોસેસના. અને આના કારણે આપણું ઇમ્પોર્ટ બિલ છે એમાં પણ ઘટાડો થશે. અને આગળ આપણે જે ઓઇલ રિઝર્વ જે અત્યારે આપણી પાસે ઓછું છે એમાં પણ આપણે ઉત્તરોત્તર વધારો કરી શકીશું. સો ગુએના ઇઝ ઇન ન્યૂઝ. અત્યારે સૌથી મોટો એમની પાસે ભંડાર છે ગેસ અને તેલનો. ખાસ ધ્યાન રાખજો, સાઉદી અરેબિયા છે આનાથી થોડું સેન્ડબેક અનુભવી રહ્યું છે. કેમ? કેમ કે એમનું માર્કેટ છે એ કેપ્ચર થઈ શકે છે, બટ આ બધી પ્રોસેસ છે એ થોડી લોંગ વે ની પ્રોસેસ છે. એવી રીતના ઓન ધ ઇમિજિયેટ બેસિસ ઓવરનાઇટ કોઈ વસ્તુ ના થાય. ઓકે, નેક્સ્ટ. હાલમાં યુથ 20 ઇન્ડિયા શિખર સંમેલન કયા જગ્યાએ આયોજન થયું છે? કઈ જગ્યાએ? તો આમાં ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે, યુથ 20 સંમેલનનું આયોજન કઈ કયા શહેરમાં થયું છે? તો જીજે સિક્સ એટલે વડોદરા. બસ આમાં આટલું જ છે, ખાલી એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે, બીજું કઈ છે નહીં. ચલો નેક્સ્ટ. હાલમાં કયા દેશ દ્વારા ઓએનડીસી નીતિ અપનાવવામાં આવી છે? તો પેલા તો ખાસ સમજો કે આ શું છે ઓએનડીસી. ઓએનડીસી ઓએનડીસી શું છે? તો ધીસ ઇઝ ઓપન નેટવર્ક કોમર્સ. બે પ્રકારનું હોય, એક માર્કેટ ટાઈપ હોય અને એક ઇન્વેન્ટરી મોડેલ. માર્કેટ ટાઈપ મોડેલમાં કેવું હોય, જે કોઈ કંપની છે એ ડિરેક્ટલી કસ્ટમરને સાથે ડીલ કરશે અને વચ્ચે એ પોતાની રીતના દરેક દરેક વસ્તુ હેન્ડલ કરશે. લેટ્સ સે એમેઝોન. એમેઝોન છે એ માર્કેટ ટાઈપ ડીલર, આની કોઈ ઇન્વેન્ટરી નથી, મતલબ કે આનો કોઈ સ્ટોર નથી. જુઓ તમે, કોઈ સ્ટોર છે? કોઈ સ્ટોર જેવો નથી. જ્યારે કોઈનો સ્ટોર ના હોય ત્યારે એ શું કરે? તો એમેઝોન શું કરે? તો જેટલા લોકલ જેટલા સપ્લાયર્સ હશે એ બધાનો કોન્ટેક્ટ કરશે, કસ્ટમર પાસેથી ઓર્ડર લેવાનું કાર્ય પોતે કરશે, એ ઓર્ડર જે એ સેલરને પાસ કરશે, સેલર પાસે જઈ વસ્તુ પીક કરવાની, એને ટ્રાન્સપોર્ટ કરવાની, એને શિપ કરવાની અને ડિલિવરી કરવાનું કાર્ય છે એ દરેક દરેક વસ્તુ કોણ કરશે? એમેઝોન. અને વચ્ચેનું જે સેલર અને કસ્ટમર વચ્ચે પોતે ઇન્ટરમીડિયરી તરીકે રોલ નિભાવશે, પોતાનું કમિશન લેશે. અને ઇન્વેન્ટરી મોડેલમાં કેવું હોય, તો એમેઝોન છે આનું એક વેરહાઉસ હોય, અહીંયાથી સેલર લેશે અને સીધે સીધું કસ્ટમરને આપી દેશે. આ રીતનું મોડેલ હોય તો એને ઇન્વેન્ટરી મોડેલ કહેવાય. હવે પ્રોબ્લેમ ક્યાં છે? એમેઝોન છે એ ટેક જાયન્ટ બની રહ્યું છે ઇન્ડિયામાં, ખાસ કરીને એમેઝોન અને ફ્લિપકાર્ટ. આ બે જ વસ્તુ છે કે જે મોસ્ટલી દરેક દરેક વસ્તુ છે એનું ડિલિવરી કરવાનું કાર્ય કરે છે. ઓનલાઈન શોપિંગ દરેક દરેક વસ્તુ હશે ને એ એમેઝોનનું જ હશે. અને ફ્લિપકાર્ટને ઓન કરનાર છે વોલમાર્ટ. આઈ ગેસ 2021માં વોલમાર્ટે 86 બિલિયન, કે કેટલા બિલિયન એ મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી, બટ વોલમાર્ટે કેપ્ચર કરી લીધી, મતલબ ટેક ઓવર કરી લીધી ફ્લિપકાર્ટને. અને ફ્લિપકાર્ટની તે અલગ અલગ સબસિડરી છે, આ મૈત્રા ને બધી એની તે સબસિડરી છે. તો અત્યારે એમેઝોન અને એક એમેઝોન અને એક ફ્લિપકાર્ટ, આ બંનેની શું ચાલે? ડ્યુઓપોલી ચાલે.
यू अंडरस्टैंड व्हाट इज ड्यूओपोली? ड्यूओपोली मतलब शू? जे प्रमाणे मोनोपोली होय द सेम वे ड्यूओपोली इज. मोनोपोली मीन्स ओनली वन कंपनी और ओनली वन वेंडर. द सेम वे ड्यूओपोली मीन्स टू वेंडर और टू चॉइसेस. बेज चॉइस होय ईधर यू गो फॉर एमेजॉन और फ्लिपकार्ट. तो यहां आ बेज प्लेयर छे के जे आखे आखी इंडिया छे एने मोस्टली एनु मार्केट छे कैप्चर करेलो. આ વસ્તુ અત્યારે ખાસ કરીને હેમ્પર કોને કરે? હેમ્પર કરે સેલર. સેલરને કેમ હેમ્પર કરે? તો સેલરને જે વસ્તુ તમે આજથી 10 વર્ષના ફ્લેશબેકમાં જતા, આ શર્ટ જે હું શોપ પર જઈને બાય કરતો હતો, શોપ પર જે શર્ટ મને 1000 રૂપિયાનો મળતો હતો એ જ એમેઝોનમાં મને 800 નો મળે, અને આ શર્ટ ઉપર 800 માં મને 10% ડિસ્કાઉન્ટ મળશે, સાથે કોઈ કૂપન કોડ આપશે, યા તો રિચાર્જ વાઉચર આપશે, કોઈ પણ રીતના મને ટૂંકમાં બેસ્ટ એટ્રેક્ટિવ ઓફર આપશે, તો આઈ વિલ ડેફિનેટલી ગો ફોર એમેઝોન. હું શું કામ શોપ પર જાઉં? શોપ પર જાઉં, ચાર શર્ટ ચૂઝ કરું, એમાંથી એક લઈ આવું, એમાં બાર્ગેનિંગ કરું, બાર્ગેનિંગ કરીને એક શર્ટ લાવું, એમાં તો મારો અડધો દિવસ જતો રહે. એના બદલે અહીંયા મારી સહુલિયત, હું રાત્રે ફ્રી થઉં છું તો રાત્રે એમેઝોનમાં ચાર સેલર જોઈશ, એમાંથી ચૂઝ કરીશ, ઓર્ડર કરીશ, અને વિધિન 2 ડેઝ ની અંદર આઈ રિસીવ માય ઓર્ડર. તો આ વસ્તુ એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને વસ્તુ કરે છે. અને મેઇન વસ્તુ શું? તો અહીંયા સેલર્સ છે, સેલર 1, સેલર 2, સેલર 3 અને સેલર 4. હવે આ જે સેલર છે એ સેમ ટુ સેમ ફ્લિપકાર્ટમાં પણ અવેલેબલ છે, ત્યાં પણ રજીસ્ટર્ડ છે. સેલર 1, સેલર 2, સેલર 3, સેલર 4. આ ચારે ચાર સેલરમાંથી મને કયું બેસ્ટ લાગે છે એ હું અહીંયા રિકમેન્ડ, મતલબ એમનો હું ઓર્ડર કરી શકું, એમનો હું પ્રાય કરી શકું. મારા માટે એઝ અ કસ્ટમર એક બેનિફિટ જ છે. બટ વોટ અબાઉટ સેલર્સ? સેલરને અહીંયા આ ડીલ કરવાનો બહુ મોટો એક હેડેક છે. તમારા કોઈ ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર કોઈ પણ જે એમેઝોનમાં આ રીતનો ટ્રેડ કરતા હોય ને, એમને એક વખત પૂછજો, તમને ખ્યાલ આવશે કે તમને જે લોકો અમુક ઇલેક્ટ્રોનિક ગેજેટ છે ને જેને રિટર્ન કરે છે ને, આ રિટર્ન એ સેલરને પડે. એમેઝોનને નથી પડતું. ઘણી ચીપ નીતિ ચાલતી હોય, હું હોસ્ટેલમાં હતો ત્યારે કેવું હતું કે એમેઝોન માંથી વસ્તુ મંગાવવામાં આવે, એને એમટી પાર્સલ કરી અને મોકલી દેવામાં આવે, એનો સીધો ફટકો કોને પડશે? સેલરને પડશે. મતલબ એટ પ્લેસ એમેઝોન ઇઝ નો વે રિસ્પોન્સિબલ. દરેક વસ્તુ સેલર. તમે કમ્પ્લેન કરો છો તો પણ એમેઝોનને એ સેલરને જ ફટકો આપશે. દરેક 8000 જેવી ડિપોઝિટ છે વેન યુ રજીસ્ટર ઇન એમેઝોન, અને એ 8000 ની અમાઉન્ટ માંથી તમારું જેમ રજીસ્ટર થાય, જેમ કમ્પ્લેન આવે, કુરિયર રિટર્ન થાય, એના કારણે એ વસ્તુ છે એ ડિડક્ટ થતી જાય. તો આ શું છે? સેલરનું એક્સપ્લોઇટેશન જ છે ને. જે આપણા વેપારી હતા, આ બધા જે સેલર અહીંયા ને અહીંયા છે, એ આ બંને કંપની છે એ લોકોનું શોષણ કરે છે. તો એ વસ્તુ ના થાય એના માટે અત્યારે ભારતે આ પોલિસી જે અપનાવી છે. ઓબ્વિયસલી આમાં ગ્રાહકનું તો બેસ્ટ જ છે, પણ ખાસ કરીને આ સેલર્સ છે એમના સાથે કોઈ પ્રકારનું પ્રિજ્યુડાઇસ ના થાય, કોઈ પ્રકારનો અન્યાય ના થાય, એના માટે અત્યારે ઇન્ડિયાએ આ વસ્તુ છે એ એડોપ્ટ કરેલી છે. ઓકે, એટલે ખાસ ખ્યાલ રાખજો, આ નીતિ છે એ અપનાવનાર કોણ? આ દેશ છે મેરા પ્યારા ભારતમાં ઇન્ડિયા. ઓકે, હવે દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, આની આપણે અગાઉ ઘણી વાત કરી ચૂક્યા છીએ. ફર્સ્ટ ટાઈમ કોને મળેલું હતું, 2020માં કોને મળેલો હતો એવોર્ડ, પછી અત્યારે કઈ ફિલ્મને એવોર્ડ મળેલો છે. તો આમાં એક ખાસ ખ્યાલ રાખજો કે આમાં એક્ટર કેટેગરીમાં ઋષિ કરીને કંઈક છે, આખું મને નામ ખ્યાલ નથી, પણ એમને આ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો છે.
ओके एक खास ख्याल रखो अने आईएनएस सिंधु केसरी छे ए शू छे तो एक प्रकार नी सबमरीन छे अने ए न्यूज मां केम छे तो आने अत्यारे आपणे इंडोनेशिया पासे डॉक करी डॉक એટલે ત્યાં રેસ્ટ તો એક્ઝામ માં તમને પૂછાય કે નીચેનામાંથી વર્તમાનમાં આઈએનએસ સિંધુ કેસરી પંડુબી અથવા સબમરીન કયા દેશમાં ડોક કરવામાં આવી છે તો આન્સર આવશે ઇન્ડોનેશિયા ઓકે અને આ ન્યૂઝમાં કેમ બને કેમ કેમ કે આ રીતના તમે જુઓ જે આવું ફ્રેજાઇલ જે છે આઈલેન્ડ એ આ રીતના છે આ જે બધા ટાપુ છે જાવા સુમાત્રા બાલી આ છે ઇન્ડોનેશિયા અને ઉપરવાળું જે છે એ છે મલેશિયા અને અહીંયા જે છે એ છે સાઉથ ચાઇના સી અને એની 9 ડેસ લાઈન અને અહીંયા જે પડે છે એ છે સ્ટ્રેટ ઓફ મલા એટલા માટે ચાઇના ને ચોખ્ખે ચોખ્ખો થ્રેટ મહેસૂસ થાય છે એટલા માટે આ વસ્તુ ન્યૂઝમાં છે અને લાસ્ટ ઉબર ઈવી પ્લેટફોર્મ તો ઉબરે રાઈટ નાઉ 25,000 જેટલા પ્લેટફોર્મ બનાવવાની વાત કરી છે કોની સાથે તો ટાટા મોટર્સ સાથે તમને પૂછાઈ શકે કે હાલમાં ઉબર દ્વારા 25,000 પ્લેટફોર્મ નીચેનામાંથી કઈ કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે તો એનો આન્સર આવશે ટાટા મોટર્સ ઓકે ચલો આજના સેશન માટે આટલું રાખીએ હવે આપણે કાલે મળીશું અને ખાસ જે વિદ્યાર્થીઓને એસએમસી માં કોમ્પ્રિહેન્શન ની રાહ હતી એ આજે આપણે ફિનિશ કરીએ ઓકે થેન્ક યુ સો મચ